નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલ રાજ્યમાં નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અલગ અલગ રીતે પ્રચાર પ્રસારના માધ્યમો થકી પ્રજા વચ્ચે ઉમેદવારો મત માગી રહ્યા છે ત્યારે બાબુનગર બોર્ડમાં ટેકનોલોજીના માધ્યમથી પ્રચારની અનોખી રીત જોવા મળી રહી છે પેપરમાં મતદાર યાદીના સ્થાને મોબાઈલ એપ્લિકેશન સાથે પ્રકાશ ગુર્જરે તેમની પેનલના પ્રચાર માટે ખાસ મોબાઈલ એપ્લિકેશન વિકસાવી છે જેની મદદથી કાર્યકરો મતદારોના ઘરે જઈ પ્રચાર કરી રહ્યા છે સામાન્ય રીતે અલગ અલગ વોર્ડમાં ઉમેદવારો અને કાર્યકરો મતદારોની યાદીની પ્રિન્ટ લઈને ચૂંટણી માટે કામ કરતા હોય છે જેમાં મોટા પ્રમાણમાં પેપરનો ઉપયોગ થતો હોય છે સામાન્ય રીતે એક વોર્ડની મતદાર યાદી માટે અંદાજે બે હજાર પાંચસોથી ત્રણ હજાર કાગળનો ઉપયોગ થતો હોય છે એટલે કે એક વોર્ડમાં સરેરાશ ત્રીસ હજાર કાગળનો ઉપયોગ થાય છે જોકે મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગથી કાગળનો મહત્તમ ઉપયોગ ટાળ્યો છે રાજ્યમાં પહેલીવાર આ પ્રકારે ઇકો ફ્રેન્ડલી પ્રચારનો ઉપયોગ કરવામાં આવ્યો છે શું છે મોબાઈલ એપ્લિકેશનમાં આ મોબાઈલ એપ્લિકેશનમાં બાપુનગર વોર્ડના તમામ મતદારોની યાદી છે દરેક બૂથ વિસ્તાર અને સોસાયટી મહોલ્લા મુજબ તેના ભાગ પાડવામાં આવ્યા છે એટલે પ્રચાર માટે ફિલ્ડમાં જે તે વિસ્તારમાં કેટલા મતદારો છે તે જાણી શકાય છે સાથે સાથે આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે તેમાં મતદારનું વરણ હકારાત્મક છે કે નકારાત્મક તે વિકલ્પ આપવામાં આવ્યો છે આ સિવાય મતદારોની શું પ્રતિક્રિયા છે તે રિમાર્ક લખવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે કેવી રીતે એપ્લિકેશન પર કામગીરી સામાન્ય રીતે ચૂંટણી સમયે મતદાનનું નામ યાદીમાં શોધવું અઘરું પડી જતું હોય છે પરંતુ આ એપમાં પહેલાથી જ વોર્ડના તમામ ચોરાણું હજાર મતદારોના ડેટા અપલોડ કરેલા હોવાથી મતદાનનું નામ નાખવાથી તરત જ તેમની વિગતો મળી જાય છે કે જે તેના મતદાર ઓળખ કાર્ડ પર હોય છે વોર્ડના પંચાણુ બુથમાં દરેક કાર્યકર્તા પાસે આ એપ્લિકેશનનું એક્સેસ આપવામાં આવ્યું છે કે જેઓ ચોરાણું હજાર પૈકી અત્યાર સુધી ત્રેસઠ હજાર મતદારોનો સંપર્ક કરવામાં આવ્યો છે કાર્યકર જ્યારે જે તે વિસ્તારમાં લોકોનો સંપર્ક કરી વિગતો સબમિટ કરે છે ત્યારે ગૂગલ મેપ પર તેનું લોકેશન પણ અપલોડ થઈ જાય છે જેથી કામગીરીનો સચોટ ખ્યાલ આવી શકે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેસઠ હજાર પૈકી અડતાલીસ હજારથી વધુ મતદારોનો હકારાત્મક જ્યારે બાકીના મતદારોનો નકારાત્મક વલણ જાણવા મળ્યું છે એપમાં મતદારોની પ્રતિક્રિયા માટેનો વિકલ્પ આપવામાં આવ્યો છે જેમાં બાવીસ જેટલા મતદારોએ પ્રતિક્રિયા આપી છે જેમાં રોડ ગટર ગેરકાયદો બાંધકામ દબાણ અને પાણીની સમસ્યા નડતી હોવાનું સામે આવ્યું છે વોટિંગના દિવસે દર કલાકે મતદારોને વોટ માટે આપશે બહાર એપ્લિકેશન સાથે હશે કે જે ઉમેદવારના એજન્ટે આપેલ માહિતી કંટ્રોલર પાસે મોકલશે જેથી બૂથમાં કેટલા લોકોએ મતદાન કર્યું અને કેટલા બાકી તે અંગે ખ્યાલ આવી શકશે સાથે જ મતદારોને મતદાનની યાદ અપાવવા માટે ઓટો જનરેટેડ મેસેજ પણ મોકલવામાં આવશે ઉપરાંત આ વખતે જ્યારે ચૂંટણી પંચ મતદારોને સ્લીપ નથી આપવાનું તેવા સમયે મતદારોને તેના મોબાઈલ પર સ્લીપ માટેની લિંક મોકલી આપશે જેને મતદારો